એકવીસ દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે અને લોકડાઉનને પગલે ફૂલોની ખેતી ગઈ છે ફાથ ગામમાં ગુલાબની વર્ષોથી ખેતી કરવામાં આવે છે લોકડાઉન હોવાથી ફૂલ માર્કેટ બંધ થયું છે ગુલાબના ખેડૂતો ગુલાબ ફેંકવા માટે મજબૂર બન્યા છે ફૂલોની ખેતી કરતા ખેડૂતોનો સિત્તેર થી એશી ટકા નુકસાની વેઠવાનો સમય આવ્યો છે તો એકવીસ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું ગુલાબના ખેડૂતો ફૂલ ફેંકવા માટે મજબૂર બની ગયા છે સંવાદદાતા દિવ્યા ચૌહાણ જોડાઈ ચુક્યા છે દિવ્યા ફૂલોની ખેતી કરતા જે ખેડૂતો છે તે લોકો માટે હવે કપરો સમય આવ્યો છે લોકડાઉન ને પગલે ફૂલ બજાર બંધ છે અને તેને કારણે જ ભાત ગામમાં જે ગુલાબની વર્ષોથી ખેતી થાય છે તે લોકો પર હવે મુશ્કેલી આવી પડી છે અ તોરલ જે રીતે કોરોના ને લઈને જે દેશમાં લોકડાઉન આપવામાં આવ્યું છે મંદિરો બંધ છે ફૂલ માર્કેટ પણ જે બંધ રાખવામાં આવ્યા છે જેને લઈને ખેડૂતો માટે હવે કપડા ચઢાણ કહી શકાય ખેડૂતો જે રીતે કામ કરી રહ્યા છે તડકે તપીને પણ જે ગુલાબની જે વાડી છે અહીંયા અમદાવાદના ગ્રામ્ય વિસ્તારના જે દ્રશ્ય છે અમદાવાદનું ભાત ગામ છે વર્ષોથી ફૂલના ફૂલોમાં સૌથી વધારે ગુલાબની જે ખેતી થતી હોય છે પરંતુ આ વર્ષે કાઠું પડી ગયું છે એકવીસ દિવસનું જે લોકડાઉન જે આપવામાં આવ્યું છે તેને લઈને ફૂલ માર્કેટ બંધ છે વેપારીઓ

છેલ્લા લગભગ બે એક મહિનાથી અમારી પરિસ્થિતિ આવી જ છે બેન અત્યારે જે કંઈ ફૂલને ખેતી કરી ફૂલના ઢગલા કરીને ફેંકી દઈએ છીએ કંઈ મળતું છે નહીં ને સરકારને અમારી નમ્ર વિનંતી છે કે અમારા સામું કંઈક જોવે બેન એટલે જરૂરથી જે ફૂલોની જે ખેતી કરવામાં આવતી હોય છે પરંતુ ફૂલો માટે હવે જે કપડાં ચઢાણ જે કહી શકાય કારણ કે ફૂલ માર્કેટ બંધ છે ખેડૂતો અહીંયા 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 જે ગુલાબની ખેતી વર્ષોથી કરી રહ્યા છે છે પરંતુ ગુલાબ જ જ ઉગે અને ફેંકી અત્યારે વારો આવી રહ્યો છે વર્ષોથી આ પ્રકારની મહેનત કરતા હોય છે હવે જે મંદિરો બંધ છે ક્યારે આશા સરકાર આમાંથી કોઈ સહાય કરે તેવી પણ અહીંયા જે ભાત ગામના જે ખેડૂતો છે તે આશા રાખી રહ્યા છે જી તોરલ ધન્યવાદ દિવ્યા તમામ જાણકારી માટે ભાત ગામમાં ગુલાબની વર્ષોથી ખેતી થાય છે પરંતુ ફૂલ માર્કેટ લોકડાઉન કારણે બંધ છે અને તેના કારણે આ ખેડૂતો પોતાના ફૂલ ફેંકવા માટે હાલ તો મજબૂર બની રહ્યા છે